રાયસંગઢના બે જીગરજાન મિત્રોને યમદૂત બનેલી આવેલી કારે બરખી લીધા. રાયસંગઢના પાટિયા નજીક કાર અને બાઇક વચ્ચે ગમખબાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે જીગરજાન મિત્રો કાળનો કોળિયો બન્યા. વધુ વિગત મળતી માહિતી મુજબ ધંધુકા ધોલેરા રોડ પર રાયસંગઢના પાટિયા પાસે ગમખબાર અકસ્માત ઘટના સામે આવી છે, જેમાં બાઇક ચાલક બે વ્યક્તિ ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બાઇક સવાર રાયસંગઢના વતની છે, જેઓ તેના મિત્ર રવિને ઉમરગઢના પડી પાટિયાથી રાયસંગઢ ઘરે આવી રહ્યા હતા. તે સમયે કાર ચાલક પૂર ઝડપે અને ગફલત ભરી રીતે વેગે આવી રહેલી કારના ચાલકે બાઇકને ટક્કર મારી દેતા ભયભીત અકસ્માત સર્જાયો. બંને બાઇક સવારને અડફેટે ઘટના સ્થળે લેતા બંનેના મોત નિપજ્યા હતા, જેમાં રવિભાઈ સામંતભાઈ ઓળખ્યા ઉંમર વર્ષ 18 રહે રાયસંગઢ ધોલેરા અને શૈલેષભાઈ ઘનશ્યામભાઈ માગરોલા ઉંમર વર્ષ 19 રહે રાયસંગઢ ધોલેરા. પાંચ બહેનોનો એકનું એક વીરો છીનવાઈ જતા પરિવારમાં શોકનો માતમ છવાયો. આ અકસ્માતની કરુણ ઘટનામાં મૃત્યુ પામનાર શૈલેષભાઈ ઘનશ્યામભાઈ માગરોલા પરિવારનો લાડકવાયો હતો. પરિવારમાં પાંચ દીકરીઓ પછી શૈલેષનો જન્મ થતા પરિવારમાં ખુશી હતી. પાંચ બહેનોનો સૌથી લાડકભાઈ અકસ્માતના ઘટનામાં કાળનો કોળિયો બનતા પરિવારમાં હૈયાફાટ, રુદન અને આક્રંદ છવાયું હતું. બહેનો હવે તે કયા હાથે રાખડી માંડશે તેવું કહી ભાગી પડી હતી. તેમજ આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે કાર ગાડી નંબર GJ10CG7290નો માલિક ગાડી મૂકી નાસી છૂટ્યો હતો. તો મૃતકોનું પંચનામ કરું તેની લાશને PM અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સાથે જ ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરાઈ હતી. ધંધુકા ધોલેરા હાઈવે પર રાયસંગઢના પાટિયા પાસે પહોંચતા યમદૂત બનીને આવેલા રહેલા હોન્ડા સિટી કાર નંબર GJ10CG7290ના ચાલકે બાઇક સાથે ધડાકાભેર અકસ્માત સર્જાતા શૈલેષભાઈ અને રવિભાઈને ગંભીર ઈજા થતા બંને યુવાનના ઘટના સ્થળે જ કવરુણ મોત થયા હતા. બનાવની જાણ થતાં મૃતક પરિવારજનો અને ગ્રામજનોએ દોડી જઈ બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધંધુકા રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટના સંદર્ભે ઘનશ્યામભાઈ મગરોલાએ અકસ્માત સર્જી કાર સ્થળ પર જ મૂકી નાસી છૂટેલા ચાલક સામે ધંધુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે IPC 279-304A MB Act ની કલમ 170, 184, 134B મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર.